યાત્રાધામ દ્વારકામાં 13 ઇંચથી વધુ વરસાદ ખાબકતા 24 કલાકમાં જળબંબાકાર જેવી સ્થિતિનું નિર્માણ થયું છે. ગોઠણરૂપ પાણીમાંથી જે વટેમાર્ગો છે તે પસાર થઈ રહ્યા છે. માલ સામાન સાથે આવી રહ્યા છે, તેમની સાથે વાત કરીશું. શું કહેશો, અત્યારે રાત મોડી રાત થઈ ગઈ છે, છતાં ગોઠણરૂપ પાણીમાં હાલી આવવું પડે છે? પાણી તો બસ કપતી નથી. ક્યાંથી આવ્યા તમે? વેરાવાસી. વેરાવાસી તમે ક્યાંથી આવો છો? વેરાવાસી. શું કહે છે અત્યારે વરસાદ? બહુ પડી, વરસાદ બહુ પડી ગયો. પાણી અમને વચ્ચે બી નડી ગયો. રસ્તામાં બહુ પાણી ભરાઈ ગયું છે. અહીંયા બી દ્વારકામાં બી પાણી ભરાઈ ગયું છે. દ્વારકામાં પણ પાણી નડી રહ્યું છે. જે પ્રકારના દ્રશ્યો છે તે ક્યાંક ક્યાંક સામે આવી રહ્યા છે. હવે વરસાદ છે એ તારાજીનો વરસાદ સાબિત થઈ રહ્યો છે. શુક્રવારે જે પ્રકારે 24 કલાકની અંદર જે 13 ઇંચથી વધુ વરસાદ ખાબક્યો છે, જેને લઈને દ્વારકાના સેવી ગલીઓમાં પાણી ફરી વળ્યા છે અને મુખ્ય રસ્તાઓ પણ બેટ જેવી પરિસ્થિતિ નિર્માણ થતા રાહદારીઓને પણ મુશ્કેલીઓ વેઠવી પડી રહી છે. મોડી રાત્રે બસ સહિતના મોટા વાહનો છે તે અંદર નથી જઈ રહ્યા, જેને લઈને જે અહીંથી લોકો પસાર થઈ રહ્યા છે તેમને પણ પાણીમાંથી પગપાળા ચાલીને પસાર થવું પડી રહ્યું છે. ત્યારે આ વરસાદથી ક્યાંક ને ક્યાંક જનજીવન ઉપર અસર છે તે પણ જોવા મળી રહી છે. દેવભૂમિ દ્વારકામાં વરસાદથી જનજીવન ઉપર ભારે અસર જોવા મળી રહી છે. શુક્રવારે 13 ઇંચથી વધુ વરસાદ ખાબક્યો છે, જેને લઈને અનેક મુખ્ય રસ્તાઓ છે તે બેટમાં ફેરવાયા છે. ન્યૂઝ 18 જ્યારે અહીં પહોંચ્યું છે ત્યારે ડિસ્કોન્ટ ગેટ નજીકના જે દ્રશ્યો છે હું દેખાડી રહ્યો છું. અહીં મારા કેમેરા સહયોગીને કહીશ કે જે દુકાનો છે તે દુકાનો દેખાડે. અહીં જે પ્રકારે હું જે જગ્યાએ જઈ રહ્યો છું, દુકાન છે ત્યાં ગોઠણથી ઉપરના પાણી છે તે આવી રહ્યા છે. આગળ ખૂબ નીચાણવાળો વિસ્તાર છે ત્યાં વધુ પાણી છે તે જોવા મળી રહ્યું છે. જનજીવન ઉપર અસર છે તે જોવા મળી રહી છે. જે પ્રકારે લોકો છે તે લોકો પણ અહીંથી પસાર થઈ રહ્યા છે. શું કહેશો, મોડી રાત્રે કેવી તકલીફ પડે છે? ज्यादा તકલીફ, ज्यादा બારિશ હોઈ, રેલવે સ્ટેશન કે લઈ જા રહે હૈ, કોઈ કન્વેન્સ નહીં હૈ, ઓટો રિક્ષા નહીં હૈ, ટેક્સી નહીં હૈ, ઓર મીડિયા વાલે દિખા રહે હૈ, ઇનકે લિયે બહોત બહોત ધન્યવાદ. ઓર એ રાત મે હમ દિલ્હી સે આયે હૈ. દિલ્હી? આપ દિલ્હી સે આયે? કેસા બારિશ મે યહાં દ્વારકા મે બહોત જ્યાદા બારિશ મહેસૂસ કર રહે હૈ ઓર બહોત જ્યાદા અબ ટ્રેન ભી મિસ હો જાયેગી, ઇસલિયે હમ થોડા જલ્દી જા રહે હૈ. આપકા શુક્રિયા. જેવી રીતના વાત કરવામાં આવી, અહીં યાત્રિકોને ખૂબ મુશ્કેલીઓ પડી રહી છે. પગપાળા ચાલીને જે પૂર છે તે પૂરમાંથી પસાર થઈને જઈ રહ્યા છે. કિંજલ કારસરિયા, ન્યૂઝ 18 ગુજરાતી, જામનગર.